અડાજણની શેલ્બી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ સિવિલ હોસ્પિટલના લોકોની આડોડાઈના કારણે ખટોદરા પોલીસે ઇજાગ્રસ્ત નેચરને લઈ નવ કલાક રજડવું પડ્યું વરાછા ભવાની સર્કલ પાસે યુવકનો લાકડાના ફટકામારી કરાઈ બેગમપુરાના વેપારીને ત્યાં કામ કરતા કર્મચારીએ બારોબાર તેતાલીસ પોઈન્ટ એકત્રીસ લાખનો માલ વેચી નાખ્યો અને હરિયાણા અને સુરતની હત્યાની ઘટનાના આરોપીઓને કલેક્ટર ને આવેદન સમાચારો વિગતે જોઈએ

સુરતમાં છાસ વારે હોસ્પિટલોના ડોક્ટરોની બેદરકારી સામે આવી છે આ વખતે સુરતના અડાજણ ખાતે આવેલ શેલબી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે શેલબી હોસ્પિટલમાં દાખલ એક દર્દીનું મોત થતા તેના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના લીધે દર્દીનું મોત થયું હોવાનો આક્ષેપ મૂક્યો છે સુરતના અડાજણ એલપી સવાણી નજીક શનિ રો હાઉસમાં રહેતા દીપક શામલને નજીવો તાવ આવતા તે સોળ તારીખના રોજ અડાજણ ખાતે આવેલ શેલબી હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે ગયા હતા જો કે ત્યાં ફરજ પરના ડોક્ટર મહેશ વાઘાણી દ્વારા દીપકભાઈના પરિવારને ખોટો ભય બતાવી હોસ્પિટલમાં દાખલ થઈ જવા માટે જણાવ્યું હતું પરિવારે ડોક્ટર પર વિશ્વાસ મૂકી દીપકભાઈને હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા ત્યારબાદ હોસ્પિટલ દ્વારા હેવી ડોઝ આપવામાં આવતા દીપકભાઈનું હાર્ટ બંધ થઈ ગયું હતું અને તેના લીધે વધુ પૈસાની ઉઘરાણી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી પરિવાર દર્દીઓનો જીવ બચાવવા માટે નાણા આપી દીધા હતા એ પછી થોડા દિવસમાં મગજમાં ઓક્સિજન જતું બંધ થઈ ગયું હોવાનું જણાવી હજી વધુ પૈસાની માંગ કરી હતી ત્યારે પરિવાર પાસે પૈસા ન હોવાથી તેમણે એક બે દિવસમાં પૈસા આપવાનો વાયદો કર્યો હતો જોકે ત્યારબાદ દીપકભાઈનું મોત થઈ ગયું પહોંચીને હોબાળો મચાવ્યો હતો આ કેસમાં મૃતક દીપકભાઈના પરિવાર દ્વારા પેનલ પીએમ કરવાની માંગ કરવામાં આવી છે અને જ્યાં સુધી પેનલ પીએમ ન કરે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે સુરત સિવિલ હોસ્પિટલમાં છોડો તોડી બાઇક પર ભાગતા અને રિક્ષા સાથે ભટકાયા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ લવાયેલા આરોપીને પોલીસે નવ કલાક સુધી રખડાવાયો હોવાનો પોલીસ સાથે નવ કલાક સુધી રખડાવાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે એટલું જ નહીં પણ નવ કલાકમાં સિવિલના સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબોએ ત્રણ એક્સ અને બે સોનોગ્રાફી કરાવ્યા બાદ આરએમઓને ફરિયાદ કરાતા તેમના તેમની સૂચનાથી દાખલ કર્યો હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે પોલીસ પકડમાં આવેલો ચેન્સ નેચર સાબિર કુરેશી અને તેનો મિત્ર કોડદોર રોડ ન્યૂ સેટેલાઇટ વિસ્તારમાં મોપેડ સવાર સ્કૂલ ગર્લની ચેઇન તોડી બાઇક પર ભાગી રહ્યા હતા ત્યારે ઓટો રિક્ષા સાથે અથડાતા એકને લોકોએ પકડીને મેથી પાક આપ્યો હતો જ્યારે બીજો અછોડા તોડ ભાગી છૂટ્યો હતો હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું કે મંગળવારે બપોરે લગભગ બારને વીસથી પોલીસ હથકડી પહેરાવી એક આરોપી શબીર કુરેશીને સારવાર માટે લઈ આવી હતી

બિઝનેસ હબની સાથે સુરત ક્રાઇમ સિટી તરીકે ઉભરી રહ્યું છે રોજબરોજ હત્યા લૂંટ છેડતી છેતરપિંડી ચોરી અને મારામારી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે આજે સુરતના વરાછા વિસ્તારમાં સામાન્ય બોલચાલમાં એક યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો જેમાં વરાછા વિસ્તાર ભવાની સર્કલ પાસે લાલો ઉર્ફે વેજય નામના યુવકની લાકડાના ફટકા મારી હત્યા કરવામાં આવી મહત્વની વાત એ છે કે હત્યારાએ ઢોર માર મારી યુવાનને અશ્વિનકુમાર સ્મશાન પાસે ફેંકી દીધો હતો અમરોલી ચાર રસ્તા પાસે રહેતા ને અશ્વિનકુમાર સ્મશાન ભૂમિમાં બાળકોને દફનાવવાનું કામ કરતા 30 વર્ષે યુવકને ગઈ કાલે રાત્રે ભવાની સર્કલ પાસે અજાણ્યા લોકોએ લાકડાના ફટકાનો ઢોર માર મારી લુહાણ કરી નાસી છૂટ્યા હતા લોકોને જાણ થતાં સ્થાનિકોએ યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અમરોલીની હોસ્પિટલમાં ખસેડ્યો હતો આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે હોસ્પિટલ પહોંચી યુવકનું નિવેદન લીધું હતું યુવકનું નિવેદન લેવા પહોંચી હતી પરંતુ યુવકની હાલત ગંભીર હોવાથી શક્ય બન્યું ન હતું જોકે હોસ્પિટલમાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સૂત્રો અનુસાર અમરોલી ચાર રસ્તા સરિતા એપાર્ટમેન્ટમાં રહેતા વિજય ઉર્ફે લાલો માછી પટેલ અશ્વિનીકુમાર સ્મશાનભૂમિમાં બાળકોને દફનાવવાનું કામ કરે છે લાલાને ગઈકાલે રાત્રે ભવાની સર્કલ પાસે અજાણ્યા શખ્સોએ લાકડાના ફટકા મારી લોહીલુહાણ હાલતમાં અશ્વિની કુમાર સ્મશાન ભૂમિ પાસે છોડી ભાગી છૂટ્યા હતા સ્થાનિકોની મદદથી વિજયને તેના પરિવાર દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જે તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે પ્રાથમિક તપાસના આધાર પર શંકાસ્પદ ભાવેશ નામના યુવકને અટકાયતમાં લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી છે બેગમપુરા વારાહી હાઉસ ખાતેના કાપડ વેપારીને ત્યાં કામ કરતા કર્મચારીએ જ વેપારીની જાણ બહાર તેંતાલીસ લાખ એકત્રીસ હજારનું કાપડ બારોબાર વેચી દે છેત્રપિંડી કરતા મૈદરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે પર્વતપાઠિયા સોનલ રેસિડન્સીમાં રહેતા જયંતીલાલ રાવળ કાપડના વેપારી છે અને બેગમપુરા કેદાર કોમ્પ્લેક્સ ખાતે વારાહી હાઉસમાં ઓફિસ ધરાવે છે

હરિયાણામાં વિદ્યાર્થીની અને સુરતમાં પરિણીતા એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી જતા આરોપીઓને ફાંસીની સજા ફટકારવાની માંગ કરવામાં આવી છે સુરત હિન્દુ જાગરણ મંચ દ્વારા હરિયાણામાં જાહેરમાં એક શખ્સ દ્વારા વિદ્યાર્થીની કરાયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં પણ જોવા મળી રહ્યા છે આ સાથે સુરતમાં અમરોલી વિસ્તારમાં પણ વેપારીની પત્નીના એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીને ટકોર કરવા ગયેલ મહિલાના પતિની હત્યા કરી દેવામાં આવી છે આમ સુરત અને હરિયાણામાં બનેલી હત્યાની બે ઘટનાઓના પગલે આજે હિન્દુ જાગરણ મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે देश में आए दिन जो लौज जिहाद की घटनाएं बढ़ती जा रही है उसका ताज़ा उदाहरण हरियाणा के वल्लभगढ़ में एक हिंदू बेटी निकिता तोमर की जबरन अपहरण करने की साजिश और जब बेटी के द्वारा अपहरण की साजिश नाकाम किए जाए तो उसकी गोली मारकर वहां पे हत्या कर देना सूरत के अमरोली कतार गांव में कल राजू गोस्वामी नामक एक हिंदू युवक की मुस्लिम युवकों द्वारा हत्या करना और एक राजस्थान में भी कल घटना घटी है ऐसी घटनाएं देश में लौ जिहाद की निरंतर बढ़ती जा रही है मैं यहाँ पे विप्र फाउंडेशन महाराजा सूरजमल फाउंडेशन राज्य समाज और हिंदू जागरण मंच एवं विविध हिंदू समाज की ओर से सरकार से राष्ट्रपति महोदय से ये अपील करता हूँ ऐसे नवजियात की घटनाओं पर लगाम लगाएं और जो भी आरोपी हैं इनको जल्द से जल्द फर्स्ट ट्रेड में ले जाके फांसी के तख्ते पर लटकाया जाए ऐसी मैं विनती करता हूँ न्यायपालिका से देखिए આરોપ મૂક્યો છે એટલું જ નહીં પણ બે મહિને રિપેર કરેલી કાર આપનાર એપેક્સ રિપેરિંગ નું બિલ પણ આપ્યું નહોતું તો બીજી બાજુ ઇન્સ્યોરન્સ કંપનીનો સુપરવાઇઝર પણ આ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે રિપેર થયેલી કાર છ મહિના બાદ સામાન્ય અકસ્માતમાં કંપનીના સર્વિસ સ્ટેશનમાં જતા આખું સ્કેમ બહાર આવ્યો હોવાનું કાર માલિકે જણાવ્યું છે કાર માલિક દિલીપકુમાર સુરેશચંદ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ઓગણીસમાં તેમની ફોર્ચ્યુનર એસયુવી કાર નંબર જીજે પંદર સીબી તેતાલીસ ચોત્રીસને ઓલપાડ નજીક પશુને બચાવવા જતા ડિવાઇડર સાથે અકસ્માત નડ્યો હતો

ઇફકો ટોક્યો કંપનીનો ઇન્સ્યોરન્સ હોવાથી તેમણે કાર રિપેરિંગ કરાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ તમામ પ્રોસેસ કરી તેઓ નિરાન થઈ ગયા હતા બે મહિને રિપેર કરેલી કારની ડિલિવરી હતી કાર બરાબર ચાલતી હતી જો કે છ મહિનાના ટૂંકા સમયમાં જ કારને ફરી એલપી સવાણી અડાજણને નજીક બાઇક સાથે અકસ્માત થયો હતો ત્યારે આગળના બમ ફાટી ગયો હતો જેથી તેમણે કંપનીના સર્વિસ સ્ટેશનમાં કાર આપતા અગાઉ થયેલા અકસ્માતમાં કાર રિપેર નહીં પણ સાંધા મારી આપી દીધી હોવાનું જણાવ્યું હતું કારના બોનેટમાં થયેલ નુકસાનમાં પાર્ટસને તારથી બાંધી ફેવિકિક લગાવી ચોંટાડી દીધા હોવાનું જાણવા મળ્યું હતું બંને હેડલાઇટ પણ અંદરથી ચોંટાડી રિપેર કરાઈ હોવાનું જણાવ્યું હતું આવી અનેક ગેરરીતિઓ કરી દોઢ લાખનો ઇન્સ્યોરન્સ પાસ કરાયો હતો જોકે દોઢ લાખનું કોઈ કામ કરાયું ન હોવાનો કાર માલિકે આરોપ મૂક્યો છે વરાછા ઝોનમાં આવેલ ઈશ્વરકૃપા સોસાયટીમાં પાલિકાની માર્કેટમાં વર્ષો જૂના શાકભાજી વિક્રેતાઓએ ડ્રો દ્વારા જગ્યા ફાળવણીમાં સેટિંગ થયું હોવાનો આરોપ મૂકી વરાછા ઝોન ખાતે મોરચો માંડ્યો હતો અને વિરોધ કરી રજૂઆત કરી હતી એક તરફ કોરોના મહામારીથી ગરીબ અને સામાન્ય જીવવું મુશ્કેલ બન્યું છે પોતાના ખાડો તમામ પ્રયાસ કરી માંડ માંડ લોકો જીવી રહ્યા છે એવામાં સુરતના ઈશ્વર કૃપા સોસાયટી ખાતે વરાછા ઝોન દ્વારા શાક માર્કેટ તૈયાર કરાયું છે પરંતુ ત્રીસ વર્ષથી શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતા લોકો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનો આરોપ વિક્રેતાઓએ લગાવ્યો છે કારણ કે માર્કેટમાં જે વર્ષો જૂના શાકભાજી વિક્રેતાઓ દ્વારા વરાછા ઝોનમાં પૈસા ભરી તેમને પાસ કાઢી આપવામાં આવ્યા હતા પરંતુ જ્યારે જગ્યાની ફાળવણી ડ્રો દ્વારા કરવામાં આવી તેમાં ગોબાચારી કરીને મળતિયાઓને જગ્યા આપી દેવામાં આવી હતી જેથી આજે ચાલીસ જેટલા શાકભાજી વેચતા લોકો વરાછા ઝોન ખાતે દોડી ગયા હતા અને વિરોધ કર્યો હતો સુરતના રિંગરોડ રઘુકુળ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી સાથે અલીગઢના બે વેપારીઓએ ઠગાયાચરી છે બંને વેપારીઓએ રૂપિયા સત્તર લાખ સુડતાલીસ હજારની સાડી ખરીદી નાણાં ન ચૂકવતા જાનથી મારી નાખવાની ધમકી આપતા વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે સૂત્રો અનુસાર સુરતના વેસુ વીઆઈપી રોડ ખાતે રહેતા કમલકુમાર બનવારીલાલ અગ્રવાલ રિંગ રોડ રઘુકુળ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે નાણા બાદમાં માં આપવાનું જણાવ્યું હતું વેપારી નાણાંની ઉઘરાણી કરતા બંને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પેમેન્ટ પણ ચૂકવ્યું નહોતું હતું કમલકુમારે આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે નવસારી જિલ્લાના વાંસદા સ્થિત દંડકવન આશ્રમના અનંત શ્રી સદગુરુ સદાફળદેવજી મહારાજના ઉત્તરાધિકારી પૂજ્ય સંતવર વિજ્ઞાન દેવજી મહારાજના એકતાલીસમાં જન્મદિવસ મહોત્સવ નિમિત્તે આજે બુધવારના રોજ હાટકેશ્વર મહાદેવ મંદિર અડાજણ ખાતે માનવ સેવા હેતુ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

वहां पर भी विशाल रूप से रक्तदान शिविर का आयोजन किया गया है और अन्य क्षेत्र चलाया जा रहा है मैं ब्रह्म विद्या विहंग भी संस्थान का प्रचारक हूँ फ्त सीतेर हजार में पांच देशों में सोल दिवसों प्रवास करी पर्यावरण अंगे जागृति फैलावना निहार सरसवाड़ा यूनिक वर्ल्ड रिकॉर्ड से सम्मानित कराया है નેહિરે જણાવ્યું કે બે વર્ષ પહેલા આ પ્રવાસનું આયોજન કરાયું હતું આઈ ફ્લાય ટ્રાવેલ્સના સહયોગથી ટિકિટના ભાવ પર સતત નજર રાખી રહ્યા હતા એર ટિકિટના ભાવ નીચે આવતા જ ટિકિંગ બુકિંગ કરતા હતા બાવીસ દિવસે સુરત ટુ સુરતનું બુકિંગ મળ્યું હતું પર્યાવરણના સંદેશા સાથેનો આ પ્રવાસ ખૂબ જ યાદગાર રહ્યો કોઈ પણ કોમર્શિયલ ટુરિઝમ પ્લેસ પર ગયો નથી મોટા ભાગનો સમય જે તે દેશના સ્થાનિક લોકો સાથે પસાર કરી તેમના પર્યાવરણને લઈ જાગૃતિ લાવવાનો પ્રયાસમાં જ કાઢ્યો હતો નેહર સરસવાલાએ જણાવ્યું કે વર્લ્ડ રેકોર્ડ ફાઉન્ડેશન સંસ્થા બે હજાર સોળથી પર્યાવરણની સાર સંભાળ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સતત કાર્યરત છે વર્ષ બે હજાર અઢારમાં ઇચ વન પ્લાન્ટ વન નામની મુહિમ હાથ ધરાઈ હતી જેમાં આડત્રીસ સ્કૂલના લગભગ બાવન હજાર બાળકોએ ભાગ લીધો ત્યારબાદ તેમની મેરા શહેર સ્વચ્છ મેરા ભારત સ્વચ્છ નામની મુહિમને ભારતભરમાં પ્રચંડ સંજન સમર્થન મળ્યું હતું

અને ટોચના વેપારીઓને મળી પર્યાવરણ અંગેની પ્રચંડ મુહિમમાં સાથ આપવા રજૂઆત કરી હતી મહત્વની વાત છે કે પૂર્વ આયોજિત પ્લાનિંગ કરી સિંગાપોર મલેશિયા થાઇલેન્ડ ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ પાંચ દેશોમાં આઈફ્લાય કંપનીની મદદથી ફક્ત નવસો અઠ્યાસી ડોલરમાં પ્રવાસ પૂરો કર્યો હતો આટલી ઓછી કિંમતમાં પાંચ દેશોમાં ફરી પર્યાવરણ અંગે જાગૃતિ અડાજણમાં આનંદ મહોલ રોડ પરથી મહિલાના હાથમાંથી અજાણ્યા શખ્સો પર્સ ખેંચીને ફરાર થઈ ગયા હતા પર્સમાં બે મોબાઈલ ફોન રોકડ અને જરૂરી દસ્તાવેજ મળી ચોત્રીસ હજાર સાતસો ની હતી અડાજણ અયોધ્યા નગરીની બાજુમાં લક્ષ્મી પૂજન રો હાઉસમાં રહેતા નલિન ચંપકભાઈ નાવડીવાળાના પત્ની મોનાલિસાબેન બેન અડાજણ આનંદ મહલ રોડ સિદ્ધિ વિનાયક રો હાઉસ સામેથી પસાર થતા હતા એ દરમિયાન બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો પૈકી એકે મોનાલિસા પર્સ ખેંચી લીધું હતું અને ફરાર થઈ ગયા હતા આ પર્સમાં બે મોબાઈલ ફોન રોકડા રૂપિયા અને એટીએમ કાર્ડ સહિત જરૂરી કાગળિયા હતા બનાવની ફરિયાદ અડાજણ પોલીસને મળતા પોલીસે તપાસ આદરી છે હવે જોયું સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર સામે આવતા ભાજપમાં જઈ ચૂંટણી લડનારા પાસેથી ચૂંટણી ખર્ચ વસૂલવા હાઈકોર્ટમાં રીટ દાખલ કરાઈ ભારતમાં કોરોનાના કેસ કાબુમાં આવતા હોવાનો દાવો અને જમ્મુ કાશ્મીરમાં હવે કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકશે આ તમામ સમાચારો વિગતે જોઈશું હમણાં લઈએ એક વિરામ નમસ્કાર વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે સૌરાષ્ટ્રમાં ધારી ગઢડા અને મોરબી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરના રોજ યોજાવાની છે ત્યારે સૌરાષ્ટ્રની ત્રણેય બેઠક પર હાલ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરવા નીકળી ગયા છે જેમાં ધારી અને મોરબી બેઠકમાં ગામડાના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને મત માંગવા જનાર રાજકારણીઓને તેઓ જાકારો આપી રહ્યા છે આવા રાજકારણીઓનો વિડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મત કયા પક્ષને મત આપશે તે રાજકારણીઓને કળવા દેતા નથી ખાસ કરી ભાજપના નેતાઓને જ ગ્રામજનો જાકારો આપી રહ્યા છે ખાંભાના રાયડી અને સરકડીયા ગામમાં ભાજપની બેઠક યોજાઈ હતી જેમાં ગ્રામજનોએ હોબાળો મચાવતા નેતાઓએ ચાલતી પકડી હતી રાયડી ગામના ગ્રામજન ધનશીભાઈએ પોતાના રેશન કાર્ડ બાબતે ભાજપ આગેવાન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે સાત વખત મેં રજૂઆત કરી છે ત્યારે ધનશીભાઈએ જણાવ્યું હતું કે તમારા બાપની પેઢી નથી તો તમે પહેલા કોંગ્રેસમાં હતા અને હવે ભાજપમાં આવ્યા છો તો જવાબદારી તમારી જ હોય તેવું ધનશીભાઈએ જણાવ્યું હતું રેશન કાર્ડ વગર મારા છોકરા ભૂખ્યા રહે છે તેવું કહ્યું હતું બાદમાં ભાજપના નેતાઓએ ચાલતી પકડવાનો વારો આવ્યો હતો બગસરાના માવજીંજવા ગામે ખેડૂતોએ જયેશ રાદડિયા અને કાકડિયાને ખખડાવ્યા હતા

બાદમાં એક યુવાને રોજગારી બાબતે પ્રશ્ન કર્યો હતો કે છેલ્લા બે વર્ષથી પેપર ફૂટી જાય છે અને અમારી મહેનત પાણીમાં જાય છે આ પ્રશ્નોનો જવાબ આપ્યા વગર જ કાકડિયા ખુરશીમાં બેસી ગયા હતા મોરબી માળિયા વિસ્તારમાં મત માંગવા નીકળેલા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સ્થાનિકોએ ઉધડો લેતા હોય તેવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પ્રચાર કરી રહેલ બ્રિજેશ મેરજાને સ્થાનિક લોકોએ ફોન ન ઉપાડતા હોવાનું કહીને ખખડાવ્યા હતા વડોદરા જિલ્લાના કરજણ ખાતે નાયબ મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકવાના બનાવમાં પોલીસે પકડેલો યુવક ભાજપનો શિનોર તાલુકાનો પૂર્વ ચેરમેન હોવાની વિગત બહાર આવી છે કરજણના કુરાલી ખાતે વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન જાહેર સભા પૂરી થયા બાદ નીતિન પટેલ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન તેમના પર ચપ્પલ ફેંકાયું હતું બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી વડોદરા જિલ્લા પોલીસ વડાએ શિનોર ખાતે રહેતા રશ્મિન જશભાઈ પટેલ નામના યુવકની પૂછપરછ કરી હતી તમને કહ્યું કે રશ્મિનના મોબાઈલમાં ચપ્પલ ફેંકવા બાબતે અમિત પંડ્યા નામના યુવક સાથે વાતચીતની સંદિગ્ધ ઓડિયો ક્લિક મળી આવી છે જેની વધુ તપાસ ચાલી રહી છે જો કે પોલીસ દ્વારા પકડાયેલ રશ્મિન પટેલ વર્ષ 2010 માં શિનોર તાલુકા પંચાયતમાં ભાજપની સીટ પર ચૂંટાયો હતો ત્યારબાદ અઢી વર્ષના ગાળા માટે શિનોર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે પણ રહ્યો હોવાની વિગત બહાર આવતા કોંગ્રેસ પણ આક્ષેપ કરી રહેલ ભાજપના આગેવાનોની બોલતી બંધ થઈ ગઈ છે

અંગત દાવ પેચ માટે પ્રજાના નાણાનો વ્યય કરનાર ધારાસભ્યો પાસેથી ખર્ચની રિકવરી કરવા ચૂંટણી પંચે તેની સત્તાનો ઉપયોગ કરવો જોઈએ રીટની વધુ સુનાવણી ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ હાથ ધરાશે અરજદારની રજૂઆત છે કે બે હજાર સત્તરમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી જેમાં એકસો બ્યાસી બેઠકો પૈકી વર્તમાન શાસક પક્ષ ભાજપને નવ્વાણું બેઠકો મળી હતી અને કોંગ્રેસને સિત્યોતેર બાદ અત્યાર સુધીમાં કોંગ્રેસના ધારાસભ્યો અંગત કારણસર ધારાસભ્ય પદેથી અને પક્ષથી રાજીનામું આપ્યું છે અને ભાજપમાં જોડાયા છે તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડ્યા હતા અને ઘણા ધારાસભ્યો પુનઃ ચૂંટાયા હતા પક્ષાંતર ધારાની જોગવાઈઓથી બચવા ધારાસભ્યો દ્વારા આવા દાવપેચ કરવામાં આવે છે લઈ સુધી કુલ રમ્યા છે અને જેના કારણે લોકોના ટેક્સના નાણાના ખર્ચે છે અને પણ યોજાઈ રહી છે ભારતમાં પૂર ઝડપે ફેલાતા કોરોના વાયરસનું સંક્રમણ કાબૂમાં આવતું જોવા મળી રહ્યું છે સમગ્ર વિશ્વમાં વાયરસના સૌથી વધુ કેસ ધરાવતા દેશની યાદીમાં ભારત દેશ બીજા સ્થાન પર છે

કલાક દરમિયાન દર્દીઓ કોરોનાની બીમારીથી સ્વસ્થ થઈ ગયા છે રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે જે રાહતની વાત છે મહિનાઓ પછી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેશમાં સૌથી ઓછા ચારસો લોકોએ સંક્રમણના કારણે અંતિમ શ્વાસ લીધા આ સાથે જ સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંક વધીને એક લાખ ઓગણીસ હજાર પાંચસો સુધી પહોંચી ગયો છે જો કે સારી બાબત એ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બીમારીમાંથી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધી રહી છે જેના કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ નેવું સુધી પહોંચી ગયો છે જમ્મુ કશમીર માહવે હવે કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ પણ સિન્હાએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે બહારની ઇન્ડસ્ટ્રી જમ્મુ કાશ્મીરમાં આવીને સ્થપાય જેથી ઇન્ડસ્ટ્રીયલ લેન્ડમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર છે પરંતુ ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ મર્યાદિત રહેશે નોંધનીય છે કે આ ગાઉ જમ્મુ કાશ્મીરમાં ફક્ત ત્યાંના સ્થાનિક લોકો જ જમીનના ખરીદ વેચાણ કરી શકતા હતા હવે જમ્મુ કાશ્મીર બહારથી આવતા લોકો પણ જમીન ખરીદીને ત્યાં પોતાનું કામ શરૂ કરી શકશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય જમ્મુ કાશ્મીર પુનઃગઠન કાયદા અંતર્ગત લીધો છે જે પ્રમાણે હવે કોઈ પણ ભારતીય જમ્મુ કાશ્મીરમાં ઘર દુકાન અથવા જમીન ખરીદી શકશે અને ફેક્ટરી પણ શરૂ કરી શકશે આ માટે કોઈ પણ પ્રકારના સ્થાનિક રહેવાસી હોવાના પુરાવાઓ આપવાની જરૂર નહીં પડે અને હવે સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચાર પર વરાછામાં શાકભાજીની લારીઓ જપ્ત કરી દંડ કરાતા વિક્રેતાઓએ રોષ સાથે ધરણા કર્યા અડાજણની શેલબી હોસ્પિટલમાં ડોક્ટરની ની દર્દીનું મોત પરિવારજનો દ્વારા કરાયા આક્ષેપ સિવિલ હોસ્પિટલના લોકોની આડોડાઈના કારણે ખટોદરા પોલીસે ઇજાગ્રસ્ત ચેન્સ નેચરને લઈ નવ કલાક રજાડવું પડ્યું વરાછા ભવાની સર્કલ પાસે યુવકની લાકડાના ફટકા મારી હત્યા કરાઈ બેગમપુરાના વેપારીને ત્યાં કામ કરતા કર્મચારીએ વારંવાર તેતાલીસ પોઈન્ટ એકત્રીસ લાખનો માલ વેચી નાખ્યો હરિયાણા અને સુરતની હત્યાની ઘટનાના આરોપીઓને ફાંસીની માંગ સાથે અપાયું કલેકટરને આવેદન રિયલ સમાચારમાં અત્યારે બસ આટલો જ ફરી મળીશું નમસ્કાર